વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટાલિસિસના પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કયા સૌથી વધુ કાર્યક્ષમ ઉદ્દીપક છે એ સંક્રાંતિ ધાતુઓ બી આલ્કલી ધાતુઓ સી રેડિયોએક્ટિવ ધાતુઓ અને ડી આલ્કલાઇનર્સ ધાતુઓ તો ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પદાર્થો છે અને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે અને આવા ઉદ્દીપક તરીકે સંક્રાંતિ ધાતુઓ સૌથી વધુ કાર્યક્ષમ હોય છે અને પરિણામે ઉદ્દીપક તરીકે મોટે ભાગે સંક્રાંતિ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે પરિણામે પ્રશ્ન એકનો સાચો જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન બે ઉદ્દીપક નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું એ રૂથરફળ બી લેંગમુર સી ગ્રેહામ અને ડી બર્જેલિયસ ઉદ્દીપક નામ એ બર્જેલિયસે સૂચવ્યું હતું પરિણામે પ્રશ્ન બેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન ત્રણ ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને શું કહે છે એ સક્રિયકરણ બી ક્રોમેટોગ્રાફી સી ઉદિપન અને ડી અધિશોષણ ઉદ્દીપક દ્વારા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની ઘટનાને ઉદ્દીપન કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે પરિણામે પ્રશ્ન ત્રણનો સાચો જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન ચાર ઉદીપક સેમો ફેરફાર કરીને પુરોગામી પ્રક્રિયાના વેગને અસર કરે છે એ સક્રિયકરણ ઉર્જા બી પ્રક્રિયા ઉષ્મા સી બનાવટ ઉષ્મા ડી નિપજોની સ્થિતિ ઉર્જા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ની હાજરી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે પરિણામે ઉર્જા અવરોધ ઘટે છે અને ઊર્જા અવરોધ ઘટતા રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે આમ ઉદ્દીપક એ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડીને પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે પરિણામે પ્રશ્ન ચારનો સાચો જવાબ થશે ઓપ્શન એ સક્રિયકરણ ઉર્જા પ્રશ્ન પાંચ ઉદ્દીપક માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એટલે કે વિધાન સાચું નથી એ ઉદ્દીપક પ્રક્રિયાની શરૂઆત કરે છે બી સંતુલન અચાણકના મૂલ્યને અસર કરતો નથી સી ઉર્જા અવરોધ ઘટાડે છે ડી એક નહીં ઉદ્દીપકના લક્ષણોની વાત કરીએ તો ઉદીપક એ પ્રક્રિયાની શરૂઆત કરતો નથી પ્રતિવર્તી પ્રક્રિયામાં પ્રક્રિયાના સંતુલન અંચાંકના મૂલ્યને અસર કરતો નથી પરંતુ સંતુલન ઝડપથી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે પરિણામે પ્રક્રિયા ઝડપી થાય છે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે છે એટલે કે ઉર્જા અવરોધ ઘટાડે છે પરિણામે પ્રક્રિયા ઝડપી થાય છે પરંતુ ઉદ્દીપક પ્રક્રિયાની શરૂઆત કરતો નથી એટલે કે વિધાન એ ઉદીપક પ્રક્રિયાની શરૂઆત કરે છે તે વિધાન ખોટું છે પરિણામે પ્રશ્ન પાંચનો સાચો જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન છ ઉદીપક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ ઉદીપકના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી બી ઉદીપકનું અલ્પ પ્રમાણ પણ પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરવા માટે પૂરતું છે સી ઉદ્દીપકનું કાર્ય વિશિષ્ટ હોય છે ડી આપેલા તમામ ઉદીપક એ પ્રક્રિયાની શરૂઆતમાં ઉમેરવામાં આવેલો હોય ત્યારે જેટલું પ્રમાણ હોય તેટલા જ પ્રમાણમાં પ્રક્રિયાને અંતે પાછો મળે છે એટલે કે એના પ્રમાણ કે બંધારણમાં કોઈ ફેરફાર પડતો નથી બી ઉદ્દીપક નું અતિ અલ્પ પ્રમાણ પણ પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરવા માટે પૂરતું છે પરિણામે વિધાન બી પણ સાચું વિધાન છે ઉદ્દીપકનું કાર્ય વિશિષ્ટ હોય છે એટલે કે અમુક ઉદ્દીપક અમુક પ્રક્રિયાને જ અસર કરતા હોય છે એક પ્રક્રિયા માટેનો ઉદ્દીપક એ બીજી પ્રક્રિયાને અસર કરતો નથી એટલે કે મોટાભાગની દરેક પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉદ્દીપક હોય છે દાખલા તરીકે MnO2 ટુ ડાયોક્સાઇડ ઉદ્દીપક વડે KClO3 થ્રી પોટેશિયમ પર ક્લોરેટનું વિઘટન થાય છે પરંતુ પોટેશિયમ નાઇટ્રેટનું વિઘટન થતું નથી એટલે કે દરેક પ્રક્રિયા માટે એક વિશિષ્ટ ઉદ્દીપક હોય છે આમ એ બી અને માં આપેલા વિધાનો એ ઉદ્દીપકના લક્ષણો છે એટલે કે આપેલા તમામ વિધાનો એ ઉદ્દીપક માટે સાચા છે પરિણામે પ્રશ્ન છનો સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન સાત રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડનાર ઉદ્દીપકને કહે છે એ ધન ઉદ્દીપક બી ઋણ ઉદ્દીપક સી સ્વયં ઉદ્દીપક અને ડી પ્રેરિત ઉદ્દીપક ધન ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે બી ઋણુદીપક એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરનાર પદાર્થ છે અને પરિણામે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરનાર ઉદ્દીપકને ઋણુદીપક તરીકે ઓળખવામાં આવે છે પરિણામે પ્રશ્ન સાતનો સાચો જવાબ થશે ઓપ્શન બી ઋણુદીપક દાખલા તરીકે એક ટકા આલ્કોહોલની હાજરીથી ક્લોરોફોમના ફોસ્જીનમાં ઓક્સિડેશનનો વેગ ઘટે છે એટલે કે સીએચસીએલ થ્રીનું સીઓ સીએલ ઓક્સિડેશન એ એક ટકા આલ્કોહોલની હાજરીમાં કરવામાં આવે તો ઓક્સિડેશન પ્રક્રિયાનો વેગ ઘટે છે એટલે કે અહીં એક ટકા આલ્કોહોલ એ ઋણ ઉદ્દીપકનું કાર્ય કરે છે પ્રશ્ન આઠ પ્રક્રિયાની નિપજ ઉદ્દીપકનું કાર્ય કરે તો તેવા ઉદ્દીપકને કહે છે ધન ઉદ્દીપક ઋણ ઉદ્દીપક સ્વયંદ્દીપક ડી પ્રેરિત ઉદ્દીપક જ્યારે પ્રક્રિયા દરમિયાન બહારથી પદાર્થ ઉમેરવામાં આવેલ ન હોય એટલે કે ઉદ્દીપક બહારથી ઉમેરેલ ન હોય પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાની નિપજ જ ઉદ્દીપકનું કાર્ય કરે તો તેવા ઉદ્દીપકને સ્વયં ઉદ્દીપક કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે પરિણામે પ્રશ્ન આઠનો સાચો જવાબ થશે ઓપ્શન સી સ્વયં ઉદ્દીપક દાખલા તરીકે એસ્ટરનું જળ વિભાજનમાં એસ્ટરના જળ વિભાજનથી ઉત્પન્ન થતી નિપજ કાર્બોક્ઝિલિક એસિડ એ પ્રક્રિયા દરમિયાન સ્વયં ઉદ્દીપકનું કાર્ય કરે છે એટલે કે અહીં પ્રક્રિયા દરમિયાન કેટાલિસ્ટ ઉમેરવામાં આવતો નથી પરંતુ પ્રક્રિયાની નિપજ કાર્બોક્ઝિલિક એસિડ પોતે જ ઉદ્દીપક તરીકે વર્તે છે અને પરિણામે તેને સ્વયં ઉદીપક એટલે કે ઓટો કેટાલિસ્ટ કહે છે પ્રશ્ન નવ જો ઉદ્દીપક પ્રક્રિયકો જે કલામાં હોય તે જ કલામાં હોય તો તે ઉદ્દીપકને શું કહે છે એટલે કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની ફેઝ અને ઉદ્દીપકની ફેઝ સેમ હોય ભૌતિક સ્થિતિ સેમ હોય તો તેવા ઉદ્દીપકને શું કહે છે તો એ અસમાંગ બી સમાંગ સી વિસમાંગ ડી પ્રતિવર્તી જ્યારે પ્રક્રિયકો અને ઉદ્દીપકોની ભૌતિક સ્થિતિ સેમ હોય એટલે કે પ્રક્રિયકો અને ઉદ્દીપકના ફેજ સમાન હોય તો તેવા ઉદ્દીપકને સમાંગ ઉદ્દીપન અને જો પ્રક્રિયકો અને ઉદ્દીપકના ફેજ જુદા જુદા હોય એટલે કે એક જ કલામાં ના હોય તો તેને વિસમાંગ ઉદ્દીપક કહે છે અહીં ઉદ્દીપક અને પ્રક્રિયકો એક જ કલામાં હોય તેવા ઉદ્દીપકને શું કહે છે તેવું પૂછેલ છે તો પ્રશ્ન નવનો સાચો જવાબ થશે સમાંગ ઉદ્દીપક એટલે કે પ્રશ્ન નવનો સાચો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન દસ ઋણદ્દીપકને કહે છે એ ધન ઉદ્દીપક બી અવરોધક સી પ્રેરિત ઉદ્દીપક ને ડી આપેલામાંથી એકે નહીં ઋણદિપક એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ ઘટાડે છે પરિણામે આવા ઋણદ્દીપકને અવરોધક તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન્હિબિટર્સ તરીકે ઓળખવામાં આવે છે પરિણામે પ્રશ્ન દસનો સાચો જવાબ થશે ઓપ્શન બી અવરોધક પ્રશ્ન અગિયાર ઓપ્ટિમમ ટેમ્પરેચર એ ઉદ્દીપકની ઉદ્દીપકીય સક્રિયતા મહત્તમ હોય છે બી ઉદ્દીપકની ઉદ્દીપકીય સક્રિયતા લઘુત્તમ હોય છે સી ઉદ્દીપકની ઉદ્દીપકીય સક્રિયતા શૂન્ય હોય છે ડી ઉદ્દીપકની ઉદ્દીપકીય સક્રિયતા ઋણ હોય છે દરેક ઉદ્દીપક અમુક ચોક્કસ તાપમાને અધિકતમ એટલે કે મેક્ઝિમમ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે અને તે તાપમાનને ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવામાં આવે છે એટલે કે ઓપ્ટિમમ ટેમ્પરેચર એ એવું તાપમાન છે કે જે તાપમાને ઉદ્દીપકની ઉદ્દીપકીય સક્રિયતા મહત્તમ હોય છે પરિણામે પ્રશ્ન અગિયારનો સાચો જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન બાર પ્રેરકો એવા પદાર્થો છે જે ઓપ્શન એ પ્રક્રિયકોની ગતિ ઉર્જા ઘટાડે છે બી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે સી ઉદ્દીપકની સાંદ્રતા વધારે છે ડી ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે પ્રેરકો એ ઉદ્દીપક નથી પરંતુ બહારથી ઉમેરેલા એવા પદાર્થો કે જે પ્રક્રિયામાં ઉદ્દીપકનું કાર્ય કરતા નથી પરંતુ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતા પદાર્થની ઉદ્દીપકીય સક્રિયતામાં વધારો કરે છે તેવા પદાર્થોને પ્રેરક એટલે કે પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે આમ પ્રેરકો એ એવા પદાર્થો છે કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે પરિણામે પ્રશ્ન બારનો સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન તેર એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં વપરાતા પ્રેરકો છે એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બી ક્રોમિયમ ઓક્સાઇડ સી મોલિપડેનમ ઓક્સાઇડ અને ડી આપેલા તમામ એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં લોખંડનો ભૂકો એ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે પરંતુ જો અહીં બહારથી ઓક્સાઇડ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ક્રોમિયમ ઓક્સાઇડ કે મોલિપડેનિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે તો તે લોખંડના ભૂખંડની ઉદ્દીપક તરીકેની સક્રિયતામાં વધારો કરે છે એટલે કે એલ્યુમિનિયમ ક્રોમિયમ અને મોલિપડેનિયમના ઓક્સાઇડ એ ઉદીપકનું કાર્ય કરતા નથી પરંતુ ઉદ્દીપક લોખંડના ભૂક્કાની સક્રિયતામાં વધારો કરે છે પરિણામે એમોનિયાના ઉત્પાદનની વિધિમાં વપરાતા પ્રેરકો એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ક્રોમિયમ ઓક્સાઇડ અને મોલિબડેનમ ઓક્સાઇડ થશે એટલે કે આપેલા તમામ ઓક્સાઇડ એ એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં ઉદીપકની સક્રિયતા વધારે છે પરિણામે તે પ્રક્રિયા માટેના પ્રેરકો થશે એટલે કે પ્રશ્ન તેરનો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન ચૌદ ઉદ્દીપકના વીસ પોઈઝન્સ ઓફ કેટાલિસ્ટ એવા પદાર્થો છે જે ઓપ્શન એ પ્રક્રિયાની સક્રિયતાનું ઉર્જા વધારે છે બી પ્રક્રિયાનું તાપમાન વધારે છે સી ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે અને ડી પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે છે સજીવ માટે વીસ તરીકે પુરવાર થયેલા પદાર્થો એ ઉદ્દીપકો માટે પણ વીસરૂપ માલુમ પડ્યા છે આવા પદાર્થોનું થોડુંક પ્રમાણ પણ જો હાજર હોય તો તે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે અથવા તો ઉદ્દીપકીય સક્રિયતા સંપૂર્ણપણે નષ્ટ કરે છે અને આવા પદાર્થોને કેટાલીટિક અપ પોઈઝન અથવા ઉદીપકના વીસ તરીકે ઓળખવામાં આવે છે જેને એન્ટી કેટાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે અહીં ઉદ્દીપકના વીસ એવા પદાર્થો છે કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે પરિણામે પ્રશ્ન ચૌદનો સાચો જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન પંદર નીચેનામાંથી કઈ પદ્ધતિ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે એ સંપર્ક પદ્ધતિ બી હેબર પદ્ધતિ સી વનસ્પતિ વનસ્પતિ તેલનું હાઇડ્રોજીનેશન અને ડી આપેલા તમામ વિષમાંંગ ઉદ્દીપન એટલે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને ઉદ્દીપકના ફેજ જુદા જુદા હોય તો તેવા ઉદ્દીપનને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની સંપર્ક વિધિ એમોનિયાના ઉત્પાદનની હેબર પદ્ધતિ અને વનસ્પતિ તેલનું હાઇડ્રોજીનેશન આ ત્રણેય પદ્ધતિમાં ઉદ્દીપક અને પ્રક્રિયાના પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ એટલે કે ફેજ જુદા જુદા છે પરિણામે આ ત્રણેય વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયાના ઉદાહરણ છે પરિણામે પ્રશ્ન પંદરનો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ પ્રશ્ન સોળ સંપર્કવિધિમાં એસ ટુ ઓ થ્રી નું કાર્ય શું છે તો સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની વિધિમાં આર્સેનિક ઓક્સાઇડનું કાર્ય જણાવો તો એ ઉદ્દીપક બી પ્રેરક સી ઉદ્દીપકના વીસ ડી ઉત્સેચક સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની વિધિમાં જો એસ ટુ થ્રી ઉમેરવામાં આવે તો એસ થ્રી એ તેનું થોડુંક અલ્પ પ્રમાણ પણ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તા વર્તતા પ્લેટિનમની ઉદ્દીપકીય કાર્યક્ષમતા નષ્ટ કરે છે એટલે કે સંપર્કવિધિમાં એસ ટુ થ્રી એ ઉદ્દીપકના વીસ તરીકેનું કાર્ય કરે છે પરિણામે પ્રશ્ન સોળનો સાચો જવાબ થશે ઓપ્શન સી થેન્ક યુ ફોર વોચિંગ